गाड़ी पर ये तो थोड़ी वाले लेवानो है ना बहुवार बे। नमस्कार खेडूत मित्रों, आज आपणे कपासना पाक में मिलीबग शू छे अने मिलीबग नु नियंत्रण कई रीते करवू ते समझीशू। पहला एना पहला मारो परिचय आपी दऊं। हूँ छू डॉक्टर रमेश पटेल, कृषि विज्ञान केन्द्र गणपत यूनिवर्सिटी खेरवा। अने आज आपणे जे कपासना पाक में घणी बधी जग्याए मिलीबग चालू थयो छे, एनो उपद्रव शुरू थयो छे अने खेडूतोना प्रश्नो पण आवे छे कि भाई मिलीबगनु नियंत्रण कई रीते करवू। तो पहला आपणे मिलीबग शू छे ए ओळखीए। तो मिलीबग आ रीते शुरुआत थतुं होय छे अने शरुआतनी अंदर मिलीबग छे ए तमने क्यांक क्यांक ऊपरनी टोचमां जोवा मळतो होय छे, ऊपर टोचना भागनी अंदर मिलीबग जोवा मळतो होय छे। मिलीबग आ रीते सफेद कलरना देखाता होय छे, पण खरेखर ए सफेद कलर छे ए मीण जेवू आवरण छे। आ सफेद कलर छे ए मीण जेवू स्केलनुं आवरण छे કે જેથી તમે કોઈ પણ દવા છાંટો એ મિલીબગના શરીરને સ્પર્શ કરતી નથી અને ડાયરેક્ટ નીચે પડી જાય છે। ખરેખર મિલીબગનો કલર જોવા જઈએ તો આવા બદામી કલરના હોય, બ્રાઉન કલરના બદામી કલરના દેખાતા હોય અને એના ઉપર સફેદ કલરનું મીણ જેવું આવરણ હોય છે અને આ મીણ જેવા આવરણના કારણે આપણે કોઈ પણ દવા છાંટીએ તો જલ્દી અસરકારક એની થતી નથી। તો મિલીબગ માટે આપણે શરૂઆતની અંદર ખેતરની શરૂઆત થતી હોય તો સંકલિત નિયંત્રણના પગલાં ભરો તો સારી રીતે આપણને એનું પરિણામ મળે છે। તો સૌ પ્રથમ આપણા ખેતરમાં જોઈએ મિલીબગ તો આખા ખેતરની અંદર ક્યાંક ક્યાંક એકાદા ખૂણાની અંદર ટોચમાં આવેલા હોય, આ રીતે ટોચના ભાગમાં ક્યાંક ક્યાંક આવેલા હોય। આખું ખેતર શરૂઆતમાં મિલીબગથી ભરાયેલું હોતું નથી, આખા ખેતરની અંદર તમે જુઓ તો 10-15 છોડ ઉપર ક્યાંક ક્યાંક ટોચની અંદર જોવા મળે। તો શરૂઆતની અંદર આપણે શું કરવું પડે, કોઈ કાતરથી કે ચપ્પાથી કે દાંતરડાથી એ ડાળીઓ કાપી નાખવી પડે, ડાળીઓ કાપીને એને બાળી નાખવી પડે, આને જમીનમાં દાટવાની નહીં। જો તમે જમીનમાં દાટશો તો આ મિલીબગ શું છે, એને પાંખો હોતી નથી, એ ચાલીને એકબી જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, એટલે જમીનમાંથી પાછા બહાર નીકળી જશે અને પાછો એનો ઉપદ્રવ ચાલુ રહે છે। એટલે આવી ક્યાંક ક્યાંક શરૂઆતમાં 10-15 છોડની ડાળીઓ હોય તો ડાળીઓ કાપી નાખવી અને એને બાળીનો નિકાલ કરવો, અથવા ઉકરડો હોય તો ઉકરડામાં નાખી અને એના ઉપર છાણ નાખી દેવું કે જેથી મિલીબગનો નાશ થઈ જાય। અને પછી જો તમને ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો આપણે રાસાયણિક દવાનો છંટકાવ કરવો પડે, અને રાસાયણિક દવાની અંદર કોઈ પણ દવા આપણે લઈ શકીએ, એમાં એ પ્રોફેનોફોસ છે 50% ઈસી આવે છે, ઇમિડાક્લોપ્રિડ છે 17.8 SL છે, થાયોમિથોકજામ છે 5 gram જે મમરી આવે છે એનો ઉપયોગ કરી શકાય, અથવા ક્વિનાલફોસ છે, ક્લોરપાયરીફોસ છે, આ બધી રાસાયણિક દવાઓનો ઉપયોગ કરી શકાય। હવે રાસાયણિક દવાની માત્રા ખૂબ મહત્ત્વની છે, આપણો 15 લિટરનો પંપ હોય તો પ્રોફેનોફોસ દવા તમે જો વાપરો તો 15 લિટરના પંપની અંદર 30 ml, ક્વિનાલફોસ વાપરતા હોય તો એ 30 ml, ઇમિડાક્લોપ્રિડ 17.8% SL વાપરતા હોય તો 15 લિટરના પંપની અંદર 8 ml, અને થાયોમિથોકજામ જે 5 gram મમરી આવે છે એનો તમે ઉપયોગ કરતા હોય તો એ 5 gram 15 લિટરના પંપની અંદર ભેળવી અને છંટકાવ કરવો જોઈએ। છંટકાવ કરવામાં ધ્યાનમાં એ રાખવાનું છે કે આપણે જે છોડ ઉપર મિલીબગ આવેલો હોય એ છોડ ઉપર શાંતિથી ઊભા રહી અને આખા છોડને નવડાવી દેવાનો છે, એક આખો છોડ પલળવો જોઈએ અને છોડના ઉપર નીચે બધી જગ્યાએ દવા પડવી જોઈએ। તો એ રીતે છંટકાવનો ઉપયોગ તમે કરી શકો છો। હવે મિલીબગ માટે એક બીજું ધ્યાનમાં રાખવાનું છે કે આપણે વાત કરી કે ભાઈ ઉપર સફેદ કલરનું જે મીણ જેવું આવરણ આવેલું હોય છે એના કારણે દવાનો જલ્દી અસરકારક નિયંત્રણ માટે તમે કોઈ પણ રાસાયણિક દવા છાંટતા હોય તો તેલિયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ 15 લિટરના પંપની અંદર તમે 30 ml થી 50 ml જો મિક્સ કરો તો એ સાબુનું દ્રાવણ મિક્સ કરવાથી શું થાય કે પ્રવાહી ચીકણું બને અને આ મિલીબગ ઉપર આપણી દવા જે નાખતા હોય એ ચોંટી રહે, અને દવા ચોંટી રહે તો એ મિલીબગનું અસરકારક નિયંત્રણ મળે। જો વધુ ઉપદ્રવ હોય તો આ દવાનો તમે 12-15 દિવસના અંતરવરે બીજો છંટકાવ પણ કરવો જરૂરી છે, તો મિલીબગનું અસરકારક નિયંત્રણ આપણે કરી શકીએ છીએ। આભાર। આ મિલીબગ છે ખેતરની અંદર ક્યાંક ક્યાંક છોડ ઉપર જોવા મળે છે, અને જે છોડ ઉપર જોવા મળે ત્યાં આખી ડાળી ભરાઈ ગયેલી હોય છે, અને આ સફેદ સફેદ કલરની જે ડાળી તમને દેખાય છે એ મિલીબગથી છોડ ભરાઈ ગયો। તો શરૂઆતની અંદર આ મિલીબગ છે એની ડાળીઓ તમે કાપી અને બાળીને નાશ કરવો પડે। બીજું તમે મિલીબગ તમે જોતા હો તો એની અંદર કીડીઓ, આ નાની નાની કીડીઓ અને મકોડા, કીડી અને મકોડા ફરતા જોવા મળે છે। તો આ કીડીઓ છે એ શું કરે છે, મિલીબગને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવામાં મદદરૂપ થાય છે। ત્યાં મિલીબગ છે એ
મદ જેવું ચીકણું પ્રવાહી છે તે ખાવા આવે છે કીડીઓ, અને એક જગ્યાએ એક છોડ ઉપરથી બીજા છોડ ઉપર જાય તો કીડીને સાથે પણ એનું વહન થાય છે. એટલે આ કીડી છે, મકોડા છે, એક જગ્યાએ વહન કરે. બીજું, એક ખેતરની અંદર આપણે કોઈ સાધનોમાં ટ્રેક્ટરથી જે હળથી કે રોપણી મારતા હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જો સાધન તમે લઈ જતા હોય તો મિલીબગવાળા ખેતરમાંથી જે ટ્રેક્ટરનું જે કલ્ટિવેટર હોય કે રોપડી હોય તો એને સાફ કરીને જ બીજા ખેતરમાં લઈ જવું, કે જેથી એક જગ્યાએથી બીજા ખેતરમાં મિલીબગનું વહન ના થાય. જો ખેડૂત મિત્રો, આ રીતે જે મિલીબગ આવેલો હોય તો દવા છાંટવામાં ધ્યાનમાં એ રાખવાનું છે કે આખો છોડ અને નવડાવી દેવાનો છે. મિલીબગ પકડી રાખવાનો હોય, એક બે મિનિટ ઊભા રહીને આખો છોડ નવડાવી દેવાનો, કે જેથી મિલીબગ બધા નાશ પામી જાય. અને અંદર પણ ફુવારો, ત્રાસા ફુવારે છાંટી દેવાનો છે. અને નીચે મિલીબગ પડે, જો જમીનમાં આ રીતે આપણે કરતા હોય તો નીચે પણ જમીન પર પણ મિલીબગ પડતા હોય છે, તો જમીન પર પણ ગોળ ફુવારો મારશો તો જ નિયંત્રણ આવશે. ઉપર ઉપર છાંટીને જો ફટાફટ કરશો તો નિયંત્રણ મળતું નથી. જો નીચે કેટલા બધા મિલીબગ પડ્યા છે તો નીચે પણ ફુવારો મારી દેવાનો. અને આ રીતે બરાબર કમ્પ્લીટ તમે એક વીઘાની અંદર 8-10 પંપ કરીને દવાનો છંટકાવ કરશો તો જ મિલીબગનું નિયંત્રણ થશે. નીચે ફુવારો મારે.